फ्रेंड्स वेलकम अगेन इन सोशियोलॉजी पेपर सोशल थिंकर्स सामाजिक विचारकों पेपर में हमें आपणे छेल्ला तबक्का में छीए अने आपणे हवे वात करवाना छीए ए छे इमेल दुर्खी। आपणे जे त्रण विचारकों ने अहीं भणवाना हता एमां पहला जे हता ए हता मिस्टर ऑगस्ट कॉम्टे द फाधर ऑफ सोशियोलॉजी। पछी आपणे वात करी कार्ल मार्क्सना कैपिटलिज्मनी अने एना क्लास कॉन्फ्लिक्टनी। हवे आजे आपणे वात करवाना छीए ए छे इमेल दुर्खीम। अने इमेल दुर्खीम जे छे एने बे बाबतनो जे कंसेप्ट अथवा बे बाबतना नो जे कंट्रीब्यूशन आपेलू छे आपणे एने जोवाना छीए। एमां पहेलू छे सोशियल फेक्ट अने बीजू छे प्रिंसिपल ऑफ सुसाइड सामाजिक तथ्यो अने आत्महत्यानो सिद्धांत। आ बे एनुं समाजशास्त्रमां खूब ज मोटुं प्रदान छे આપણે એની વાત કરશું બરોબર છે। તો હવે આપણા જે છે એ છે ફોર એક્ઝામ્પલ ઇમાઇલ દુર્ખીમ। અઢારસો અઠાવન થી 1917 સુધીનો એનો સમયગાળો છે અને એને યાદ રાખવા માટે બસ એટલું જ કહેવાનું છે કે એણે એક ફંડામેન્ટલ જે આખી એક જે કન્સેપ્ટ આપ્યો છે ફંડામેન્ટલ એટલે કે મૂળભૂત એક જે એણે ખ્યાલ આપ્યો છે એ છે સામાજિક તથ્યોનો કે સમાજની અંદર માણસ રહે છે અને માણસ છે એ સમાજમાં રહીને વર્તન કરે છે ચોક્કસ કંઈ જે કંઈ નિયમો હોય રિવાજો હોય એને અનુસરે છે તો એ બધું શું છે બરાબર તો એના ઉપર એણે આખા સામાજિક તથ્યો છે એનો ખ્યાલ આપ્યો છે। અને બીજું જે છે એ આપ્યું છે એણે સુસાઇડ અત્યાર સુધીમાં આપણે માનતા હતા ફોર એક્ઝામ્પલ કે સુસાઇડ છે એ એક સાયકોલોજીકલ ફેક્ટર છે સાયકોલોજીકલ એક ઇવેન્ટ છે કે કોઈ માણસ છે એ સાયકોલોજીકલ ડિપ્રેસ થઈ જાય અને સુસાઇડ કરે છે પણ ઇમાઇલ દુર્ખીમનું કહેવાનું એમ છે કે ભાઈ એને તમે સાયકોલોજીકલ તમે એને 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 તમે ન જુઓ એને સમાજશાસ્ત્રના દૃષ્ટિકોણથી જુઓ એ સોશિયલ ઇવેન્ટ છે એક પ્રકારનું સામાજિક તથ્ય છે તો આત્મહત્યા છે એ સામાજિક એની પાછળનું કારણ સામાજિક છે સાયકોલોજીકલ નથી અને એના બેઝ ઉપર એને જે સિદ્ધાંત આપ્યો છે એનું નામ છે પ્રિન્સિપલ ઓફ સુસાઇડ્સ આત્મહત્યાનો સિદ્ધાંત। તો આ બે સિદ્ધાંતોને આપણે ભણવાના છીએ એમાં પહેલાં આપણે વાત કરીશું ફોર એક્ઝામ્પલ એના સામાજિક તથ્યની બરાબર એનો સમયગાળો છે 1858 થી 1917 બરાબર તો આપણે આજે વાત કરવાની છીએ એ છે એનો બરાબર સામાજિક તથ્યનો ખ્યાલ વર્ણવો જેને અંગ્રેજીમાં કહેવાય છે કન્સેપ્ટ ઓફ સોશિયલ ફેક્ટ બરાબર તો એના ઉપર આપણે વાત કરીશું એના પહેલાં અર્થની આપણે વાત કરીશું પછી આપણે એના જુદા જુદા જે કંઈ એના પાસાઓ છે આપણે એની વાત કરીશું બરાબર છે। ઇમાઇલ દુર્ખીમ જેને કહેવાય કે જે કંઈ મૂળભૂત અને જે પાયાના જે સમાજશાસ્ત્રીય વિચારકો છે એમાંના એક વિચારક છે બરાબર એણે ઘણા બધા લખાણો અને પુસ્તકો આપ્યા છે ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટી એ પણ એનું એક સરસ મજાનું પુસ્તક છે 1893 એ પબ્લિશ કરવામાં આવેલું બરાબર છે। પછી બીજું જે છે એ છે રૂલ્સ ઓફ સોશિયોલોજિકલ મેથડ તો એ પણ એક સારામાં સારું પુસ્તક છે અને સમાજશાસ્ત્રને સ્વતંત્ર વિજ્ઞાન તરીકે એ આખું પુસ્તક છે એ વર્ણવે છે। પછી સુસાઇડ 1897 એનો આખો એક જેને કહેવાય કે એક અંક છે આખો અને એમાં આપઘાત પાછળ જે સાયકોલોજીકલ પરિબળો છે એને ધ્યાનમાં નહીં લેતા સમાજશાસ્ત્રીય પરિબળો છે એને ધ્યાનમાં લેવા જોઈએ એવી આખી એને વાત કરેલી છે બરાબર છે। તો જેને કહેવાય કે એણે આ ટાઈપનું કન્ટ્રીબ્યુશન છે એ સમાજશાસ્ત્રમાં આપેલું છે અને સૌથી અગત્યની વાત કે એણે જે સામાજિક તથ્યનો ખ્યાલ આપેલો છે એ મૂળભૂત સમાજશાસ્ત્રના અભ્યાસ તરીકે લેવામાં આવે છે કે તમે જો સમાજનો સમાજની વિવિધ ઘટનાઓનો ઇન્શોર્ટ તમે સમાજશાસ્ત્રનો અભ્યાસ કરવા માગતા હો તો એના પાયામાં જે કાંઈ ખ્યાલો છે એમાંનો એક ખ્યાલ છે એ છે સામાજિક તથ્ય છે તો તમારે સામાજિક તથ્યનો અભ્યાસ કરવો જોઈએ તો તમે સાચો સમાજશાસ્ત્રનો અથવા સમાજનો તમે અભ્યાસ કરી શકો। તો સામાજિક તથ્ય ઉપર એણે જે વાત કરેલી છે આપણે એની વાત કરવાની છે બરાબર છે। હવે આપણે પહેલાં એના અર્થની વાત કરીશું પછી આપણે એના જુદા જુદા પાસાઓ છે એને બતાવશું।
એક વ્યાખ્યા લઈશું નિકોલસ સોશિયલ ફેક્ટ્સ આર ફેક્ટ્સ નોર્મ્સ ટ્રેડિશન્સ ફેક્ટર્સ એક્સેટ્રા વિચ આર કન્સર્ન વિથ સોસાયટી એન્ડ એફેક્ટ the behavior of person એનું ગુજરાતી પણ આપણે પછી લઈએ, પહેલાં એનો અંગ્રેજી સરસ મજાની જે એક એની વ્યાખ્યા અથવા એનો એક અર્થ છે એ તમે નોટ કરી શકો. સોશિયલ ફેક્ટ્સ આર ફેક્ટ્સ norms traditions factors etc which are concerned with society and affect the behavior of person. હવે આને આપણે સીધી સાદી રીતે તમને હું સમજાવવાનો પ્રયત્ન કરું. આમ થોડો ટેકનિકલ કન્સેપ્ટ છે પણ હું તમને એકદમ જણી કહે ને કે એકદમ સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરું કે માનવ જેને આપણે કહીએ છીએ પર્સન આપણે ક્યાં રહીએ છીએ. પહેલો પ્રશ્ન આપણે ક્યાં રહીએ છીએ તો કે આપણે રહીએ છીએ સમાજમાં. સમાજમાં રહીને આપણે શું કરીએ છીએ તો કે સમાજમાં રહીને આપણે વર્તન કરીએ છીએ, ક્રિયા કરીએ છીએ, અમુક વસ્તુને આપણે અનુસરીએ છીએ અથવા ફોલો કરીએ છીએ. તો આપણે આપણે કોનાથી પ્રભાવિત થઈ અને આપણે આપણું વર્તન કરીએ છીએ, આપણે કોનાથી પ્રભાવિત થઈ અને કોઈ બાબતને આપણે અનુસરીએ છીએ. તો એકોર્ડિંગ ટુ મિસ્ટર ઇમાઇલ દુર્ખીમ સમાજમાં રહેલા જે સામાજિક તથ્યો છે એ માનવીના વર્તન ઉપર અસર કરે છે, માનવીને પ્રભાવિત કરે છે. આ એવા તત્વો છે સમાજના કે જે વ્યક્તિ ઉપર એવું એક નિયંત્રણ ઊભું કરે છે કે વ્યક્તિ એને અનુસરે છે. આ સામાજિક તથ્યો છે. તથ્ય ફેક્ટ એટલે હકીકતો. આમ જોવા જાઓ તો એનો સામાન્ય આપણે ગુજરાતીમાં એટલે લેવા જઈએ તો સામાજિક એટલે સમાજ સાથે જોડાયેલું અને તથ્ય એટલે વાસ્તવિકતા. ફેક્ટ જેને અંગ્રેજીમાં કહેવાય છે ફેક્ટ, ફેક્ટ એટલે વાસ્તવિકતા. તો એકોર્ડિંગ ટુ મિસ્ટર કાર્લ માર્ક્સ સોરી એકોર્ડિંગ ટુ મિસ્ટર ઇમાઇલ દુર્ખીમ એનું કહેવાનું શું છે કે સમાજની અંદર વ્યક્તિ રહે છે અને વ્યક્તિ પોતાનું વર્તન કરે છે, પોતાની ક્રિયા કરે છે. આ ક્રિયા આ વર્તન સામાજિક તત્વોથી પ્રભાવિત હોય છે. સમાજમાં ઘણા બધા એવા તત્વો છે બરાબર, એને ફેક્ટ કહી શકો, નોર્મ કહી શકો એટલે કે ધોરણો છે, પરંપરાઓ, ફેક્ટર્સ, પરિબળો. તો એવા સમાજના એવા પરિબળો, સમાજના એવા તત્વો, એવા રિવાજો, એવી પરંપરાઓ, એવા ધોરણો, એવી રચનાઓ કે જે માનવી ઉપર અસર કરે છે અથવા માનવીના વર્તન ઉપર અસર કરે છે અને માનવી એનાથી પ્રભાવિત થઈ અને પોતાનું વર્તન કે પોતાની ક્રિયા કરે છે, ધેટ આર સોશિયલ ફેક્ટ્સ. આ સામાજિક તથ્ય છે. સામાજિક તથ્ય એ વ્યક્તિની બહાર રહેલા તત્વો છે અથવા પરિબળો છે. આ વ્યક્તિની અંદર નથી, આ વ્યક્તિની બહાર રહેલા પરિબળો છે. અને એમાં તમે ઘણા બધાનો તમે સમાવેશ કરી શકો છો. મેં તમે લખેલું છે કે સમાજના રિવાજો, સમાજની પરંપરાઓ, કાયદાઓ, સમાજના કાયદાઓ,
પછી સમાજના ધોરણો, સામાજિક રોલ, સમાજની સંરચનાઓ, આ બધા એવા ફેક્ટર્સ છે કે જે વ્યક્તિ ઉપર અસર કરે છે, વ્યક્તિ ઉપર નિયંત્રણ લાદે છે અને વ્યક્તિ એનાથી પ્રભાવિત થઈ પોતાનું વર્તન કે પછી પોતાની ક્રિયા કરે છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ તમને આપું અત્યારે જો ચાલે છે. હમણાં એક મારી બાજુમાં એક છોકરી રહે છે, નાની કોલેજમાં ભણે છે બરાબર. હવે એ છોકરી ક્યારે ભૂખી નથી રહેતી, એને ખાવા જોવે. એટલે હમણાં એ છોકરી બે દિવસ પહેલાં મારા ઘરે આવી એટલે મેં એને કીધું કે એને મેં અહીંયા એક વસ્તુ બનાવી લીધી. મેં એને કીધું આ ટેસ્ટ કરજો. તો ના પડી કે ના પરેશભાઈ હું ટેસ્ટ નહીં કરું. મેં કીધું શું કામ? મને કહું નવરાત્રી દી છું. જો આ શું છે? ધર્મ. ધર્મ શું છે? ધર્મ છે એ સામાજિક તથ્ય છે, એનું ગ્રેટ એક્ઝામ્પલ છે. ધર્મ છે, ધર્મ આપણા ઉપર અસર કરે છે. આપણે કોણ છીએ? વ્યક્તિ. સમાજમાં રહીએ છીએ, સમાજમાં રહીને આપણે વર્તન કરીએ છીએ, આપણે ક્રિયા કરીએ છીએ. હવે તમે જોઈ શકો છો કે ધર્મ છે એ આપણી ઉપર અસર કરે છે, આપણા વર્તન ઉપર અસર કરે છે. આપણે ધર્મથી પ્રભાવિત થઈ અને આપણે ચોક્કસ વસ્તુને આપણે ફોલો અથવા અનુસરીએ છીએ. એ છોકરીએ ઉપવાસ કર્યા. શું કામ? નવરાત્રી આવી. એણે હું કીધું સર પરેશભાઈ નવરાત્રી છે એટલે મેં ઉપવાસ કરું છું એટલે હું કાંઈ ખાઉં નહીં. બરાબર છે? તો ધર્મએ એના ઉપર અસર કરી. એને અસર કરી એટલે તો કે એણે ઉપવાસ કર્યા. જે ભૂખ સહન નથી કરી શકતી એ છોકરી ભૂખ સહન કરી અને ડાયટિંગ અથવા જેને સોરી કહેવાય કે ફાસ્ટિંગ ચાલુ કર્યું. તો ધર્મ શું છે? ધર્મ છે એ સામાજિક તથ્ય છે, એક્ઝામ્પલ ઓફ સામાજિક સોશિયલ ફેક્ટ. તો સામાજિક તથ્યો એટલે સમાજમાં રહેલા એવા રિવાજો, સમાજની એવી પરંપરાઓ, સમાજના એવા તથ્યો, સમાજની એવી રચનાઓ, સમાજના એવા કાયદાઓ કે જે વ્યક્તિ ઉપર અસર કરે છે અથવા વ્યક્તિના વર્તન ઉપર અસર કરે છે. વ્યક્તિ એનાથી પ્રભાવિત થઈને પોતાનું વર્તન કે પોતાની ક્રિયા કરે છે. આને ઇમાઇલ દુર્ખીમ છે એ કહે છે કન્સેપ્ટ ઓફ સોશિયલ ફેક્ટ. બરાબર. હવે આપણે આનું ગુજરાતી લઈએ. સામાજિક તથ્યો એટલે એવા તથ્યો, પરિબળો, ધોરણો, રિવાજો, સામાજિક કાયદાઓ વગેરે કે જે વ્યક્તિ કે વ્યક્તિના વર્તન પર અસર ઊભી કરે છે અથવા વ્યક્તિ તેનાથી પ્રભાવિત થઈ ક્રિયા કે વર્તન કરે છે. આ આપણે જે લીધું એની વ્યાખ્યા થોડુંક મેં એમાં વધારે એડ કરેલું છે. કદાચ તમે ઇંગ્લિશ ન લખી શકતા હો અથવા ઇંગ્લિશમાં કદાચ યાદ રહેવાનો પ્રોબ્લેમ હોય તો આ એક સરસ સારામાં સારું ગુજરાતી તમને મેં એનું આપેલું છે એક અર્થ તરીકે. એટલે મેં થોડુંક એમાં વધારે એડ કરેલું છે કે સામાજિક તથ્યો એટલે એવા તથ્યો, પરિબળો, ધોરણો, રિવાજો, સામાજિક કાયદાઓ વગેરે કે જે વ્યક્તિ કે વ્યક્તિના વર્તન પર અસર કરે ઊભી કરે છે અથવા વ્યક્તિ તેનાથી પ્રભાવિત થઈ ક્રિયા કે વર્તન કરે છે. બરાબર. તો આ છે સામાજિક તથ્યો. એનું ગ્રેટ એક્ઝામ્પલ યાદ રાખવું હોય ફોર એવર તો યાદ રાખી શકો ધર્મ. બરાબર. આપણે ધર્મને અનુસરીને જ આપણે બરાબર એનું કામ કરીએ છીએ. નવરાત્રી આવે એટલે આપણે ગરબો પધરાવ્યો. હમણાં દિવાળી આવશે તો આપણે શું કરશું? તો કે દિવાળી આવે તો આપણે દીવડાઓ આપણે આપણા ઘરમાં કરશું. બરાબર છે. પછી
જો આ બધી પરંપરાઓ છે, તમે એને ધર્મ કહી શકો, પરંપરાઓ પણ કહી શકો, આપણી બધી સામાજિક પરંપરાઓ છે કે જેનાથી આપણે પ્રભાવિત થઈએ છીએ અને આપણે વર્તન કરીએ છીએ. મેં કીધું ને કે ભાઈ આપણે નવરાત્રિ આવે એટલે આપણે ગરબો ઘરમાં પધરાવીએ છીએ, પછી આપણે સાંજે જય આદ્યાશક્તિની આરતી આપણે ગાઈએ છીએ, વિશ્વંભરી સ્તુતિ ગાઈએ છીએ, પ્રસાદી ધરીએ છીએ અને પ્રસાદી આપણે આજુબાજુના પાડોશમાં વેચીએ છીએ. પછી તો કે આપણે જો એનાથી આગળ જઈએ તો આપણે આપણા શેરીમાં ગરબી પધરાવીએ છીએ અને ગરબી પધરાવ્યા પછી બધા આપણે કહેવાય કે આપણે ગરબાઓ છીએ ગાઈએ છીએ. તો આ આપણી પરંપરા છે અને આ પરંપરાને ઇમેલ દુર્ખીનના મત પ્રમાણે શું કહી શકાય, તો કે આ સામાજિક તથ્ય છે જે આપણને પ્રભાવિત કરે છે, આપણા વર્તન ઉપર અસર ઊભી કરે છે અને આપણે એનાથી પ્રભાવિત થઈ અને આપણે ક્રિયા અથવા વર્તન કરીએ છીએ. બરાબર છે? પછી હમણાં શ્રાવણ મહિનો આવે ફોર એક્ઝામ્પલ, તો આપણે લોટો લઈને જશું શિવ મંદિરે, ત્યાં પાણી ચડાવશું, દૂધ ચડાવશું, એ પણ આપણું સામાજિક પરંપરા છે. તો સમાજના એવા કાયદાઓ, સમાજના એવા રિવાજો, સમાજના એવા ધોરણો, સમાજના એવા પરિબળો કે તથ્યો કે જે વ્યક્તિ ઉપર અસર ઊભી કરે છે, વ્યક્તિના વર્તન ઉપર અસર ઊભી કરે છે અને વ્યક્તિ એનાથી પ્રભાવિત થઈ અને પોતાની ક્રિયા કે પોતાનું વર્તન કરે છે, તો આ શું છે? આ છે સામાજિક તથ્યો. બરાબર? સામાજિક તથ્યોને તમે આ રીતે વર્ણવી શકો. ઓકે, તો આપણે વાત કરીએ છીએ સામાજિક તથ્યોની, આગળ કેટલાક મુદ્દાઓની વાત કરશું. થેન્ક યુ.